આવો જાણીએ શિરડીવાળા સાઈ બાબાનો ઇતિહાસ. સાઈ બાબાનો જન્મ 28 સપ્ટેમ્બર 1835 માં મહારાષ્ટ્રના પથરી ગામમાં થયો હતો. એમના વિશેની સૌ પ્રથમ જાણકારી સાઈ સતચરિત પુસ્તક શિરડી ગામમાંથી પ્રાપ્ત થયેલી છે. સાઈ બાબા 16 વર્ષની ઉંમરમાં શિરડી ગામમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક લીમડાના ઝાડ નીચે આસનમાં બેસીને તપસ્વી જીવન વિતાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ગામવાળાએ એમણે જોયા તો એ લોકો ચોંકી ગયા, કેમ કે આટલી યુવા વ્યક્તિને આટલી કઠોર તપસ્યા કરતા એમણે પહેલા ક્યારેય જોયા નહોતા. દિવસના એમની પાસે કોઈ બેસતું પણ નહોતું અને રાતના એ કોઈનાથી ડરતા નહોતા. એમની આ કઠોર તપસ્યાએ ગામ લોકોને એમની તરફ આકર્ષ્યા અને ઘણા ધાર્મિક લોકો તો નિયમિત એમને જોવા આવતા હતા. લગભગ 5 વર્ષ સુધી એ લીમડાના ઝાડ નીચે રહ્યા હતા અને તેઓ લોકો સાથે બોલતા પણ નહોતા, કારણ કે એમણે લાંબા સમય સુધી તપસ્યા કરી હતી. તેમણે એક જર્જર મસ્જિદને પોતાનું ઘર બનાવ્યું હતું અને એકાકી જીવન વિતાવવા લાગ્યા. ત્યાં બેસવાથી આવતા જતા લોકો એમને ભિક્ષા આપતા હતા, જેનાથી એમનું જીવન ચાલતું રહેતું હતું. એ મસ્જિદમાં એમણે એક ધૂણી જલાવી, જેમાંથી નીકળેલી રાખને એ એમને મળવા આવનાર લોકોને આપી દેતા હતા. એવું માનવામાં આવે છે કે રાખમાં ચિકિત્સીય શક્તિ હતી. તેઓ હવે ગામ લોકો માટે એક હકીમ બની ગયા હતા, જે રાખથી એમની બીમારી દૂર કરતા હતા. સાઈ બાબા એમને મળવા આવનાર લોકોને આધ્યાત્મિક શિક્ષા પણ આપતા હતા અને એમને પવિત્ર હિન્દુ ગ્રંથોની સાથે કુરાન પણ પઢાવતા હતા. એ ઈશ્વરના અતુર સ્મરણ માટે, અપરિહાર્યતા માટે પ્રેરિત કરતા હતા અને ઘણી વખત ગુપ્ત તરીકોથી દ્રષ્ટાંતો, પ્રતીક અને રૂપકથી ખુદને વ્યક્ત કરતા હતા. ઈસવીસન 1910 પછી સાઈ બાબાની પ્રસિદ્ધિ મુંબઈ સુધી ફેલાઈ ગઈ અને લોકો એમને મળવા આવવા લાગ્યા, કારણ કે એમની ચમત્કારી રીતોને કારણે લોકો તેમને સંત માનતા હતા. સાઈ બાબાએ સબકા માલિક એકનો નારો આપ્યો હતો, જેનાથી હિન્દુ મુસ્લિમમાં સદભાવ બન્યો રહે. તેમણે પોતાના જીવનમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનું અનુસરણ કર્યું. એ વારંવાર એમ કહ્યા કરતા હતા કે મારા પર વિશ્વાસ કરો, તમારી પ્રાર્થનાનો ઉત્તર આપવામાં આવશે. તે હંમેશા અલ્લાહ માલિક બોલતા રહેતા હતા. સાઈ બાબાએ પોતાની પાછળ ના કોઈ આધ્યાત્મિક વારિસ અને ના કોઈ અનુયાયી છોડ્યા. એ સિવાય તેમણે ઘણા લોકોના અનુરોધ બાવજૂદ કોઈને શિક્ષા પણ આપી હતી. સાઈ બાબાનું મૃત્યુ 5 ઓક્ટોબર 1918 શિરડી ગામમાં થયું હતું. મૃત્યુ સમયે એમની આયુ 83 વર્ષની હતી. સાઈ બાબા તો જતા રહ્યા, પણ એનું અંજવાળું જગતમાં છોડતા ગયા. અને કહેવાય છે કે સાઈ બાબા ભગવાન શિવનો અંશ હતા, એવું પણ ઘણા લોકો માને છે. તો આ હતો શિરડીવાળા સાઈ બાબાનો ઇતિહાસ. કોમેન્ટમાં જય સાઈ બાબા જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો.